કે બધું જ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાબિત થયું. આ વખતનો નોબેલ પ્રાઇઝ મેડિસિન માટે જેને મળ્યો, બે જાપાનીઝ સાયન્ટિસ્ટ, એણે શું સાબિત કર્યું? એણે કહ્યું કે કેન્સર સામે, નોર્મલી કેન્સર થાય આપણે કીમોથેરાપી ચાલે, રેડિયોથેરાપી ચાલે, કેન્સર સામે લડવા માટે અકસીર ઉપાય બતાવ્યો, નિર્જળા ઉપવાસ, કે 24 કલાક સુધી તમે પાણીનું ટીપું પણ નહીં પીવાનું, એવું મહિને 2 વખત તમે કરો, જે આપણા ઋષિમુનિઓ 2 એકાદશીની વાત કરી છે. આ લોકોએ એક્સપેરિમેન્ટલી સાબિત કર્યું કે વેન યોર બોડી ઇઝ હંગ્રી, ઇટ ઇટ્સ અપ મેલિગ્નન્ટ એન્ડ કેન્સરસ સેલ્સ. એક્સપેરિમેન્ટલી સાબિત કર્યું કે તમારું શરીર ભૂખ્યું હોય ને ત્યારે પહેલું શું ખાય? નબળી સેલ ખાય, પછી મેલિગ્નન્ટ એટલે સડેલી અને કેન્સરસ સેલ્સ હોય એને ખાઈ જાય, અને પેટનું એસિડ એને બહાર કાઢી નાખે. તો ઉપવાસથી કેન્સર નથી, તો નાનપણથી જ્યાં કરીને કેન્સર થાય જ નહીં. હવે આપણા ઋષિમુનિઓએ ઉપવાસના પારણામાં લીંબુનું શરબત મૂક્યું, લીંબુ, ખાંડ અને પાણી. આ બંને સાયન્ટિસ્ટે કીધું કે રો લેમન, જસ્ટ 1 સ્પૂન અ ડે એન્ડ યુ વિલ નેવર હેવ કેન્સર. તો આ કેટલું સાયન્ટિફિક મૂકેલું છે આપણા ઋષિમુનિઓએ. ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ થાય છે જેમાં આપણા હાડકા બ્રિટલ થઈ જાય. ઓક્સફર્ડ યુનિવર્સિટી ઇંગ્લેન્ડે 8 વર્ષના રિસર્ચ પછી હમણાં રિસર્ચ પેપર પબ્લિશ કર્યું કે ઓસ્ટિયોપોરોસિસ ન થાય, એટલે કે આપણે હાડકાં મોટી ઉંમરે બ્રિટલ ન થઈ જાય, એની માટે જો એક સારામાં સારો ઉપાય હોય તો ભારતીય શાસ્ત્રોમાં ભગવાનને પંચાંગ પ્રણામ અને દંડવત પ્રણામની જે રીત છે, નાનપણથી કોઈ 5 દંડવત કરે એને કોઈ દિવસ ઓસ્ટિયોપોરોસિસ થાય નહીં. તો આપણા ઋષિમુનિએ વાત મૂકી સાચી છે કે નહીં, કે મંદિરમાં જઈએ ત્યાં દંડવત પ્રણામ કરવા? એબ્સોલ્યુટલી સાયન્ટિફિક. યુનિવર્સિટી ઓફ કોલંબિયા અને યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં હમણાં રિસર્ચ થઈ. ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર એચ જી કોઈંગ, હું તમને નામ આપું છું, તમે ગૂગલ ઉપર જોજો. આખો એક્સપેરિમેન્ટનું ડિટેલમાં નથી વર્ણવતો. 4,000 લોકોને ભેગા કર્યા આખા નોર્થ અમેરિકામાં, 1,000-1,000ના 4 ગ્રુપ કર્યા, એ લોકોના માઇન્ડ મેપિંગ થયા, MRIs થયા સ્પેશિયલ સાયકો ન્યુરો સોફ્ટવેર્સથી, એટલે બહુ જ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ હતો. એ લોકોના હાર્મન્સ, એનું સિક્રીશન મૂડ્સ પ્રમાણે એ બધું ચેક થયું, વિચારો પ્રમાણે. પછી એ લોકોને કહ્યું કે તમે પલાઠી વાળીને જમીન ઉપર બેસો, 12 મિનિટ સુધી તમારે નામ સ્મરણ કરવાનું. એબ્સોલ્યુટ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ. 2-3 વખત કર્યું પછી કીધું હવે પોતપોતાને ઘરે જાઓ. આ 4,000 વ્યક્તિ અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, 8 અઠવાડિયા સુધી રોજે પ્રયોગ કરીને પાછા આવ્યા. ફરી વખત એ લોકોને ભારતીય બેઠક પ્રમાણે બેસાડ્યા, 2-3 વખત એક્સપેરિમેન્ટ કરી, સાયકો ન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0થી ફરી વખત એ બધાના માઇન્ડ મેપિંગ અને MRIs થયા. કન્ક્લુડિંગ રિપોર્ટ તમે યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ કોલંબિયા એના વેબસાઇટ ઉપર તમે વાંચી શકો છો. કન્ક્લુડિંગ રિપોર્ટ શું આવ્યો? કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા એ લોકોએ 8 અઠવાડિયા સુધી પણ નિત્ય 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કર્યું તો એ લોકોને 15-23% ઇન્ક્રીઝ ઇન ધેર મેમરી પાવર, 15-23% એ લોકોની યાદશક્તિ વધી. ત્યાં મોટો લાભ છે કે નહીં બાળકોને? જે 12-22 વર્ષના હતા, ટીનેજર્સ, યંગસ્ટર્સ, 12-22 વર્ષવાળા, એ લોકોને એ લાભ થયો કે દે હેડ 15% ઇન્ક્રીઝ ઇન દેર વિલ પાવર એન્ડ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસમાં 15% વધારો થયો. આ 16-17-18-20 વર્ષના છોકરા છોકરીઓ હોય છે, એમ કોન્ફિડન્સના વિલ પાવર, મને આ સબ્જેક્ટ નહીં ફાવે, મને નહીં ગમે, અને 12માનું રિઝલ્ટ આવે પછી જંપલાવે છે ને પાણીમાં. 15% ઇન્ક્રીઝ વિલ પાવર અને કોન્ફિડન્સમાં. પછી ત્રીજું ગ્રુપ હતું 22-60, જે આપણે બધા અહીંયા બેઠા છીએ, બહુધા વર્કિંગ ક્લાસ, એ લોકોને 12 મિનિટ નામ સ્મરણથી 15% વધારો આવ્યો ઇન ધેર બફર કેપેસિટી, એટલે કેપેસિટી ટુ એબ્ઝોર્વ શોક્સ ઓફ લાઈફ, જીવનના ઝાટકા સહન કરવાની ક્ષમતા. કારણ કે જેટલા આવે ને આ ઉંમરમાં જ આવે. હા, અને છેલ્લે કહ્યું કે જે 60-80 વર્ષના હતા વૃદ્ધ રિટાયર્ડ,
એ લોકોએ આ એક્સપેરિમેન્ટ કર્યો તો એ લોકોને 15-20% ઇન્ક્રીઝ ઇન ધેર સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં 15-20% વધારો આવ્યો. 80 વર્ષે તમારે રોગ પ્રતિકારક શક્તિ 20% વધી જાય તો, જે વર્ષમાં 2 વખત તમે 4 વખત હોસ્પિટલ જતા એને બદલે 1 વખત ના જવું પડે તો કેટલી રાહત તમને, તમારા કુટુંબીજનોને. તો ભગવાનના નામ સ્મરણથી તમારો મેમરી પાવર વધે છે, વિલ પાવર વધે છે, કોન્ફિડન્સ વધે છે, બફર કેપેસિટી વધે છે, ઇમ્યુન સિસ્ટમની સ્ટ્રેન્થ વધે છે. આ સાયન્ટિફિકલી, એક્સપેરિમેન્ટલી એન્ડ ક્લિનિકલી પ્રૂવ થયું. તો આ મફતનો ધંધો કરવો જોઈએ કે નહીં? આમાં કંઈ તમારે પૈસા આપવાના નથી, હા, મફતનો ધંધો છે આ. તો આ વસ્તુ સાચી છે. આ તો મેં તમને એક એક્સપેરિમેન્ટ કહ્યો, આવા 500 પ્રયોગોના રિઝલ્ટના પેપર્સ છે મારી પાસે. સો ઇટ ઇઝ રાઇટ, ઇટ હેઝ બેનિફિટ્સ. ઇફ યુ ડૂ ઇટ યુ હેવ ઇટ, તમે કરો તો થાય. તો ટૂંકમાં, લાઈફ ઇઝ બ્યુટિફુલ, લાઈફ ઇઝ વન્ડરફુલ, લાઈફ ઇઝ ડિગ્નિફાઈડ. ક્યારે? 8+8+8 બેલેન્સમાં રહેવાનું.